પ્રિન્સેસ નેના અને સેન્ટોર ભાઈઓ. એક સમયે પિરામિડ, ડાલ સમુદ્ર અને આકાશને આમતા ટાવર પછી એક જાંબલી વન આવતું હતું, જે મિરાકો પ્રદેશ તરીકે ઓળખાતું હતું. મિરાકો પ્રદેશ પૃથ્વી પરના સૌથી સુંદર જાદુઈ જીવોનું ઘર હતું અને તેને જાદુઈ ડોમ બબલ દ્વારા સુરક્ષિત રાખવામાં આવ્યું હતું, જે બાકીની દુનિયાથી અદ્રશ્ય હતું. મિરાકો પ્રદેશ પર સેન્ટોર ભાઈઓનું શાસન હતું, જે અડધા માણસો અને અડધા ઘોડા હતા. સૌથી મોટો ભાઈ પેગાઝેન્ડર તે ત્રણમાં સૌથી બુદ્ધિશાળી અને ચતુર હતો. તે રાજ્યના કાયદા અને વ્યવસ્થાને લગતા તમામ નિર્ણયો લેતો, પરંતુ તે ખૂબ જ ગુસ્સાવાળો પણ હતો. બીજો ભાઈ ડોરાલો સૌથી શક્તિશાળી હતો અને ઘૂસણખોરોથી જાદુઈ ગુંબજની રક્ષા કરવાની જવાબદારી તેની હતી. સૌથી નાનો ભાઈ એરિયન સમગ્ર રાજ્યમાં સૌથી દેખાવડો અને સુંદર હતો. તે એટલો આકર્ષક હતો કે મત્સ્ય કન્યા, પરીઓ અને ડ્રેગન કન્યાઓ તેની સાથે પ્રેમમાં પડ્યા વિના રહી શકતી નહીં. એરિયન મેલી વિદ્યા અને જાદુગરમાં અગ્રેસર હતો અને એણે ખાતરી રાખી હતી કે કોઈ પણ ખોટા કારણોથી તેનો ઉપયોગ ના કરે. સાથે રહીને ત્રણેય સેન્ટોર ભાઈઓએ મિરાકો પ્રદેશ પર શાસન કર્યું અને ધ્યાન રાખ્યું કે દરેક જણ સુખ અને શાંતિથી રહે. વસંત દરમિયાન તે પરંપરાગત મહાન જાદુગરોની પ્રતિયોગિતાનો સમય હતો. મિરાકો પ્રદેશની આજુબાજુના ભાગોમાંથી ડાકણો અને મેલી વિદ્યાના જાણકારો ભાગ લેવા આવ્યા હતા. સેન્ટોર ભાઈઓ દુનિયાના મહાન જાદુગરો હોવાથી તેઓ નિર્ણાયક હતા. લોકો કાગાડોળે રાહ જોઈ રહ્યા હતા. પહેલા આઈસ અને ડમસેલ આવ્યા, જે ભાઈઓ સામે નમ્યા અને ત્યારબાદ પેગાઝેન્ડરના ગ્લાસમાંથી એક બરફનો આકાર નીકળ્યો, જે પેગાઝેન્ડર જેવો જ દેખાતો હતો. પેગાઝેન્ડર હસ્યો, લોકો ખુશ થઈ ગયા. પછીથી ચાલતા પાણીની બેરલમાં ગ્રીન મર્મન આવ્યો. તેણે ભાઈઓ સામે નમીને પછી હવામાં પાણીના પરપોટા બનાવ્યા. પછી તેણે પાણીમાંથી હવામાં કૂદકો માર્યો અને પોતે પરપોટામાં ફસાયેલા પોતાના નાના નાના ટુકડાઓમાં ફેરવાઈ ગયો. પરપોટા ભેગા થયા અને ગ્રીન મર્મન ફરીથી તેના વાસ્તવિક ઘરમાં દેખાયો. પેગાઝેન્ડરે ડોરોલો તરફ જોયું અને માથું હલાવ્યું. ત્યારબાદ સિંહ દેડકો આવ્યો, તેની જેમ કોઈ પણ ઉછળી શકતું નહીં. પછી ડ્રેગન લેડી અને એક પરી આવી. આખો દિવસ આ બધું ચાલતું રહ્યું અને લોકોને બહુ જ મજા આવી. ત્યારે ભાઈઓએ અંતે વિજેતા કોણ હોવા જોઈએ તે માટે પોતાની ચર્ચા કરવાનું શરૂ કર્યું, ત્યારે અચાનક તેઓએ કોઈનો અવાજ સાંભળ્યો. હેલો, ત્યાં કોઈ છે? લાગે છે હું ભૂલી પડી ગઈ છું. ઘૂસણખોરી! એરિયન તરત જ ઊભો થયો અને તે કંઈ પણ કરી શકે તે પહેલા ઝાડમાંથી એક સુંદરી બહાર આવી. તે એટલી મોહક હતી કે તે અવાક રહી ગયો. તે સ્ત્રીએ એક બ્લુ પોશાક પહેર્યો હતો અને તે રાજકુમારી જેવી લાગતી હતી. ઓહ, આખરે આ બધું જોઈને મને બહુ જ ખુશી થઈ. સુંદરી બેભાન થઈને નીચે પડી ગઈ. બધા મિરાકો વાસી તેની આસપાસ ભેગા થયા અને તેને અચંબાથી જોઈ રહ્યા. મિરાકોમાં કોઈ માણસ કેવી રીતે આવી શકે? ડોરોલો હવામાં ઉડીને કૂદ્યો અને તેની સેના પણ એક પછી એક તેની પાછળ હવામાં કૂદીને ગઈ. દરમિયાન એરિયને તેની આંખો બંધ કરી અને નેનાના કપાળ ઉપર તેની આંગળી ફેરવી. તું શું જોઈ શકે છે? માત્ર તેનું નામ પ્રિન્સેસ નેના, પરંતુ હું બીજું કંઈ જોઈ શકતો નથી. તેની યાદો અસ્પષ્ટ છે. સૈનિકો, તેને જેલમાં લઈ જાઓ અને ત્યાં સુધી રાખો જ્યાં સુધી ડોરોલો એ શોધી લે કે આ ઘૂસણખોર કોણ છે અને તે શા માટે આવી છે. રક્ષકોએ તરત તેમના જાદુનો ઉપયોગ કરીને નેનાને ઉપાડી લીધી અને તેને હવામાં બેભાન હાલતમાં તરતી રાખીને કેદખાના તરફ લઈ ગયા. તે રાત્રે ડોરોલો તેમના ભાઈઓ પાસે પાછો આવ્યો અને સમજાવ્યું
કે શા માટે તે રાજકુમારી નયના મીરાકો પ્રદેશમાં આવી તે કારણ શોધી ના શક્યો, કારણ કે જાદુઈ ગુંબજ ચારે બાજુથી બંધ રાખવામાં આવ્યું હતું. અમે તપાસ ચાલુ રાખીએ છીએ, કારણ કે એવું ક્યારેય બન્યું નથી કે કોઈ માનવ આપણા દેશમાં આવ્યો હોય, અને આપણે તેવી જ યોજના ચાલુ રાખવી જોઈએ. ત્યાં સુધી યુવતી એક કેદી તરીકે રહેશે. ડોરોલોએ માથું હલાવ્યું અને ચાલી ગયો, પણ એરિયન ચિંતિત હતો. તે રાત્રે પછીથી તેના જાદુ વડે એરિયન જેલમાં આવ્યો, જ્યાં નયનાને રાખવામાં આવેલી. તે નીચે સૂઈને રડી રહી હતી. જ્યારે તેણે એરિયનને જોયો, તે તરત જ તેના પગ ઉપર પડી. પ્લીઝ મને જવા દો, કારણ કે મેં કાંઈ ખોટું નથી કર્યું અને કદી કરવાની ઈચ્છા પણ નથી રાખતી. હું એ તોફાનના લીધે પહોંચી છું, જેણે મારું સંપૂર્ણ રાજ્ય બરબાદ કરી નાખ્યું છે. મને મુક્ત કરી દો અશ્વમાનવ. પોતાને તેણે અશ્વમાનવ કહેતા એરિયન હસવા લાગ્યો. ગભરા નહીં સુંદરી, હવે હું જાણી ગયો છું કે તું કોણ છે. હું મારા ભાઈઓને બધું કહી દઈશ અને તે તને છોડી દેશે. તમારો ખૂબ જ આભાર અશ્વમાનવ. શું આપણે હમણાં જ તેમને કહી શકીએ, કેમ કે આ જેલમાં મારા માટે જીવવું અઘરું છે. હું તાજી હવામાં શ્વાસ લેવા માંગુ છું. મારો મોટો ભાઈ પેગાઝેન્ડર, તે ઊંઘવાનું ખૂબ જ પસંદ કરે છે, અને ઊંઘતી વખતે તેને કોઈ ખલેલ પહોંચાડે તેની કોઈને છૂટ નથી. પરંતુ ચિંતા નહીં કર, હું મારા જાદુથી તને ખુલ્લા બગીચામાં લઈ જઈશ, જ્યાં તું ખુલ્લા મને શ્વાસ લઈ શકે છે. અને સૂર્ય ઉગે તે પહેલા આપણે જેલમાં પાછા ફરીશું, અને પછી હું જતો રહીશ અને મારા ભાઈઓને તારા વિશે બધું કહી દઈશ. તમે કેટલા ઉદાર છો અશ્વમાનવ. એક ચામાચીડિયું જે જેલની બહાર ઊંધું લટકતું હતું અને સુવાનો પ્રયત્ન કરતું હતું, તેણે ગળું સાફ કર્યું. હું શું થોડી વાર સૂઈ શકું છું? માફ કરજો ઊંઘણશીપ બેટ, અમે હમણાં જ જઈએ છીએ. એરિયને તેની જાદુઈ લાકડીથી દિવાલમાં જડહડતો દરવાજો બનાવ્યો અને બંને હાથ પકડીને જેલની બહાર ચાલી ગયા. આંખ બંધ કરીને ચામાચીડિયું બબડ્યું. સારું છે, છુટકારો થયો. બહાર ચંદ્ર સોળે કળાએ ખીલ્યો હતો અને તારાઓ બહુ જ સુંદર દેખાતા હતા. તેની જાદુઈ લાકડીથી એરિયન માણસમાં ફેરવાઈ ગયો. નેનાએ તેની સામે અચંબાથી જોયું, કારણ કે માત્ર ચંદ્રના પ્રકાશમાં જ તે તેના ચહેરાને સ્પષ્ટ રીતે જોઈ શકતી હતી. તેને જોતા જ તે તેના પ્રેમમાં પડી ગઈ. કોમળ ઘાસમાં બંને નીચે સૂતા અને કંઈ પણ કયા વગર તારાઓને જોતા રહ્યા. તેમણે એકબીજાના હાથ પકડી રાખ્યા હતા. ઠંડી હવા તેમના વાળને ઉડાડી રહી હતી અને બંનેને તરત ઊંઘ આવી ગઈ. જ્યારે સૂર્ય બીજા દિવસે ઉગ્યો, ત્યારે એક સૈનિક કોર્ટ રૂમમાં ગયો, જ્યાં પેગાઝેન્ડરને તેને જાણ કરી કે પ્રિન્સેસ નૈના ગુમ થઈ ગઈ છે. મોટા ભાઈ, ચિંતા કરશો નહીં, કેમ કે સુંદરી બહુ દૂર નહીં જઈ શકે. હું તેને તમારી પાસે પાછી લઈ આવીશ. ના, તે કેદીને હું મારી જાતે જ પકડી લાવીશ. સૈનિકો, એરિયનને કહો કે તે તરત જ અમને મળે, કારણ કે હવે અમે કેદીને શોધવા જઈએ છીએ. સૈનિકોએ માથું હલાવ્યું અને બંને સેન્ટોર ભાઈઓ હવામાં ઉડતા ચાલ્યા ગયા. દરમિયાન એરિયન અને નયના જાગી ઉઠ્યા, કારણ કે સૂર્યના કિરણો તેમના ચહેરા પર પડી રહ્યા હતા. બંને એકબીજા તરફ સ્મિત કર્યું. મને તમારી સાથે ખૂબ જ ગમે છે અશ્વમાનવ. એરિયન, મારું નામ એરિયન છે. બંને હસતા હસતા એકબીજાને આલિંગન આપ્યું. આલિંગનથી એરિયન ફરી સેન્ટોર બની ગયો. પેગાસેન્ડર અને ડોરોલો રાજકુમારીની શોધમાં બહાર ઉડી રહ્યા હતા. અચાનક તેમણે તેમને જોઈ લીધા. વિશ્વાસઘાતી. બંને નીચે ઉતર્યા ત્યારે એરિયન અને નૈનાનું તેમની તરફ ધ્યાન ગયું. જે થયેલા પેગાસેન્ડરે તેની તલવાર કાઢી અને એરિયનના ખભા ઉપર મૂકી. દગાબાજ, આ સુંદરી તારા માટે તારા ભાઈઓ અને મીરાકો કરતા વધુ મહત્વની છે. મોટા ભાઈ પ્લીઝ, હું સમજાવું છું. કંઈ જ કહેવાની જરૂર નથી. અમારી આંખે અમારે જે જોવાનું હતું તે બધું જ અમે જોઈ લીધું છે. તેણે આગળ વધીને એરિયનના હાથમાંથી તેની લાકડી છીનવી લીધી. જો તું મારો ભાઈ ન હોત તો મેં તને મૃત્યુદંડ આપ્યો હોત, પણ લાગે છે કે આ તારા માટે વધુ સારી સજા છે. પેગાઝેન્ડરે એરિયનની લાકડી તરફ તેની લાકડી વાળી અને ટૂંક સમયમાં તેના બધા જાદુનો નાશ કરી નાખ્યો.
હવેથી તને મિરાકોથી બહાર કાઢી મૂકવામાં આવે છે અને જેમ તમે ગુંબજમાંથી બહાર નીકળી જશો તું મનુષ્ય સ્વરૂપમાં ફેરવાઈ જઈશ જેથી તું આ સુંદરીને ખુશીથી પામી શકીશ પણ મોટા ભાઈ ભાઈનો નિર્ણય અફર છે હવે જા એરિયન અને નયના પાછા વળીને નીકળી ગયા જેવો એરિયન ગુંબજમાંથી બહાર નીકળ્યો તે માનવ સ્વરૂપમાં આવી ગયો બંને હાથ પકડ્યા અને તેમણે શક્ય તેટલું મિરાકો પ્રદેશથી દૂર જવાનું નક્કી કર્યું એરિયન દુખી હતો અને નૈના પણ ઉદાસ હતી કારણ કે તે પોતાને આ બધા માટે દોષિત માનતી હતી તે દિવસે મોડેથી જ્યારે તેઓ ફળો ખાવા અને પાણી પીવા માટે એક ઝરણા નજીક બેઠા હતા ત્યારે કેટલાક પ્રેતાત્માઓ અચાનક હવામાં દેખાયા તેઓ દુષ્ટ રીતે હસી રહ્યા હતા શડોહા નામનો તેમનો લીડર બધામાં સૌથી ભયાનક લાગતો હતો એરિયન સૌથી સુંદર સેન્ટોર અહીં માનવ સ્વરૂપમાં એ પણ સુંદરી સાથે તો તે સાચું છે તને મિરાકોથી કાઢી નાખવામાં આવ્યો છે નઈના એરિયનની પાછળ છુપાઈ ગઈ એરિયન શડોહાને ગુસ્સાથી જોઈ રહ્યો હતો ઓ મૂર્ખ ના બન હું ફક્ત તારી સાથે મિત્રતા કરવા માંગુ છું મારી સાથે આવી જા અને જાદુઈ વિદ્યા શીખવાડ મને અને આપણે બંને મળીને મિરાકો પ્રદેશ પર હુમલો કરીશું અને રાજાની જેમ રાજ કરીશું ફક્ત તું અને હું હું મારા ભાઈઓને ક્યારે પણ નહીં છેતરું ઓ મૂર્ખ ના બન તારા ભાઈઓએ તને તારા પોતાના ઘરમાંથી બહાર ફેંકી દીધો છે તું સમજતો નથી પેગાસેન્ડર પોતાના સિવાય સિંહાસન કોઈને નથી આપવા માંગતો મિરાકો પ્રદેશમાં ઉંગણસી ચામાચીડિયાએ સૈનિક પાસેથી બધું સાંભળ્યું તરત જ એ પેગાસેન્ડર પાસે ગયું અને તેણે જે સાંભળ્યું હતું તે બધું સમજાવ્યું તો ચતુર રાજા એરિયન નિર્દોષ છે અને રાજકુમારી પણ તમારા ભાઈ તમારી ઊંઘને ખલેલ પહોંચાડવા નતા માંગતા તેથી તમને સમાચાર આપવા માટે સવાર સુધી રાહ જોવા કહ્યું પેગાસેન્ડર ભોટો પડ્યો તેણે ડોરોલો તરફ જોયું અને કહ્યું ડોરાલો મેં એક મોટી ભૂલ કરી છે ચાલો તરત જ જઈએ અને આપણા ભાઈને પાછો લઈ આવીએ તું ભલે મારો જીવ લઈ લે પણ હું ક્યારે તારો વિશ્વાસ નહીં કરું અને મારા ભાઈઓને વિરુદ્ધ ક્યારે નહીં જાઉં ઠીક છે તો પછી મારી પાસે કોઈ વિકલ્પ નથી શડોઆએ તેનું કાળું જાદુ કર્યું અને એરિયન તરફ ધકેલ્યું પણ નેના તેની વચમાં આવી ગઈ અને પોતે માર ઝીલી લીધી નેના ના ત્યારે જ પેગાસેન્ડર અને ડોરોલો ત્યાં આવી પહોંચ્યા અને તેમની જાદુ લાકડીથી પ્રચંડ શક્તિઓ બહાર ફેંકી શડોહા સહિત બધા પ્રેતાત્માઓ માટીમાં ફેરવાઈ ગયા પેગાસેન્ડર અને ડોરોલો એરિયન પાસે આવ્યા જે નૈનાના શરીર પાસે બેસીને રડતો હતો પેગાસેન્ડરે પોતાની જાદુ લાકડી વડે નૈનાને જીવતી કરી અને તેણે ધીમેથી પોતાની આંખો ખોલી એરિયનની ખુશીનો પાર ના રહ્યો તમારો ખૂબ આભાર મોટા ભાઈ આભાર શાનો વાંક તો મારો છે નાના ભાઈ મને એ વાતનું દુઃખ છે કે મેં તારી વાત સાંભળ્યા વગર જ તને દેશ નિકાલો આપી દીધો હતો તમે એ જ કર્યું જે રાજાએ કરવાનું હોય અને તેથી જ અમે તમને માન આપીએ છીએ પેગાસેન્ડર અને એરિયન એકબીજાને ભેટ્યા તમે બંને ભાઈઓને એક થયા જોઈને ખૂબ ખુશ થઈ છું મહેરબાની કરીને હવે મને જવાની રજા આપ એરિયન તું ચાલી નહીં જા હું તને પ્રેમ કરું છું હું પણ તને પ્રેમ કરું છું એરિયન પણ હું તારી જેમ નથી હું એક માણસ છું જેણે તમને ઘણી તકલીફ આપી છે કૃપા કરીને તમારા રાજ્ય પર પાછા જાઓ અને તમારા માટે કોઈ સુંદર સેન્ટોરને શોધો એરિયન અને નઈના બંનેના આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા અહીંયા જો હવે હું સેન્ટોર નથી રહ્યો હું માણસ બની ગયો છું સર તમારા ભાઈને અહીંથી લઈ જાઓ એ મારું નહીં સાંભળે સાંભળવું પણ ના જોઈએ આટલું કહેતા પેગાસેન્ડરે પોતાની જાદુ લાકડી ફેરવી અને તોફાનના રાજાને બોલાવ્યો પાંદડા હલવા લાગ્યા અને હવાની ફરતે એક આકૃતિ દેખાઈ મહાન પેગાસેન્ડર તમે મને શા માટે યાદ કર્યો તમારા ગુસ્સાએ પ્રિન્સેસ નૈનાના આખા સામ્રાજ્યને અને પ્રિયજનોને ભરખી લીધા હવે હું ઈચ્છું છું કે તમે બધું જ પહેલા જેવું હતું તેવું કરી દો તમે તેના પિતા રાજાને પણ જાણ કરો કે તે સલામત છે અને તે મારા નાના ભાઈ એરિયન સાથે લગ્ન કરી રહી છે તેમને કહો કે તેમને આ ભવ્ય લગ્નમાં આવવા માટે આમંત્રણ આપું છું તોફાનો રાજાએ હા કહેતા બધા ગાયબ થઈ ગયા નૈના ખુશીથી કૂદી રહી હતી અને પેગાસેન્ડરને ભેટી પડી
પેગાઝેન્ડર સ્તબ્ધ બનીને ઉભો રહ્યો અને સાથે એરિયન અને ડોરોલો પણ. અને મને માફ કરો સર, પેગાઝેન્ડરે એરિયનને તેની જાદુઈ શક્તિઓ પાછી આપી અને તેને મન થાય ત્યારે તે સેન્ટોર કે માણસ જે ઈચ્છે તે બની શકતો હતો. તરત જ લગ્ન લેવાયા અને મિરાકો પ્રદેશમાં બધા ફરીથી ખુશીથી રહેવા લાગ્યા. અને પેગાઝેન્ડરે નક્કી કર્યું કે કોઈ વાત બરાબર જાણ્યા વગર તે કદી ક્યારેય કોઈ નિર્ણય નહીં લે.